रखना सार जी मारा जीवन रखना सार जी मारा जीवन रखना सार मारा जीवन रखना सार कृष्ण तमे छो मारा जीवन रखना सार तमे छो मारा जीवन रखना सार जारे आपणे जीवनना सारथी कृष्ण ने बनावी लईए कृष्ण एटले के धर्म जारे लगाम एमना हाथमां आपणे सोंपी दईए અને પછી તો પ્રભુ એ જીવની રક્ષા કરે જ છે પ્રભુ તો કહે છે અહમ તો આમ સર્વ પાપેભ્યો હું બધામાંથી તને મુક્ત કરી દઈશ અને એ જ થયું ને બ્રજવાસીઓની ઉપર કૃપા આપે કરી શું કીધું ચિંતા મત કરો અપનને કછુ ગલત કામ નહીં કયો યે વૃષ્ટિ યે ઇન્દ્ર કો કોપ કછુ બિગાડ નહીં પાયગો જાકી અપનને પૂજા કરીએ ચલો સબ શ્રી ગોવર્ધન કી શરણ મેં ઓર સભી બ્રજવાસીયન કો સીધે શ્રી ગિરિરાજ જી કી તરેટી મેં લે ગયે वो का कहवे लगे कि हे श्री गिरिराज बाबा जो हमने प्रेम भाव से आपकी सेवा करी हो तो ये इंद्र के कोप से आप हमारी रक्षा करो और देखते ही देखते श्री ठाकुर जी ने श्री गिरिराज जी को बड़ी सहजता से अपनी पूजा में धारण कर लियो और कहीं सब आ जाओ मेरी शरण में हमारी शरण में आवी जाओ बजा में आवी जाओ जा श्री गिरिराज बाबा अपना छत्र थे बोलिए श्री गिरिराज धरण की जय નામ ભુજામાં ગિરા ધારણ કરીને સાત સાત દિવસ આપે શ્રી ગિરાજ ધારણ કર્યા સાત પ્રકારના અન્યાશ્રય જે આ બ્રજવાસીઓ કરી રહ્યા હતા શ્રી મહાપ્રભુજી બતાવ્યું કે આ સાત દિવસ શું કામ કે સાત પ્રકારના અન્યાશ્રય છે આ ગોવર્ધન ધારણ લીલા અનન્ય આશ્રયની કથા છે પ્રભુ ભગવદ્ ગીતામાં આજ્ઞા કરે છે કે અનન્યાશ ચિંતયંતો માં યે જનાઃ પરિપાસતે ગીતા ભગવાનની વાણી એ શાસ્ત્રોક્ત વેદ વાણી છે એટલે અનન્ય ભક્તિ હોવી જોઈએ એટલે એક સાધે સબ સધે સબ સાધે જાય જ્યારે બ્રહ્મ સંબંધ થઈ ગયું તો પછી એક શ્રી કૃષ્ણનો જ આશ્રય રાખવો પછી આ વ્રત કરતા હતા કે ઓલું ઉપવાસ કરો પછી એની કઈ જરૂર નથી કોઈ આવશ્યકતા નહીં હે એક પંથ એક કંથ એક સંત ઓર એક ગ્રંથ એક પંથ એક કંથ એક અનન્ય આશ્રય મૂળ સિંચે વૃક્ષ સિંચાય મૂળમાં પાણી નાખી તો પત્ર પત્રમાં પહોંચી જાય ને એ વ્યક્તિ તો મૂર્ખ છે કે વૃક્ષને સિંચન કરવા માટે ડાળીઓમાં પાણી નાખે પત્રમાં પાણી નાખે યથા તરોર મૂલ નિષેચને ન તૃપ્યંતિ તત્સ્કંદ ભુજો ઉપશાખા પ્રાણો પહારાશ્ચ યથેન્દ્રિયાણામ ભાગવતકાર કહી રહ્યા છે કે જે મૂળમાં પાણી નાખો તો વૃક્ષની શાખા ડાળીઓ બધું પોષિત થઈ જાય છે તો બધાના મૂળ શું છે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ અને જ્યારે એની સેવા આપણે કરતા હોઈએ એમની શરણાગતિ સ્વીકારી લીધી પછી બીજે ક્યાંય ડાળીઓમાં પાંદડાઓમાં પાણી નાખવાની જરૂર બોલો તો કરા નથી હા એટલે અન્યાશ્રય વૈષ્ણવોએ ન કરવો જોઈએ અનન્ય આશ્રય રાખવો જોઈએ કેવી પણ પરિસ્થિતિ કેમ ને આવી જાય પ્રભુ તમારી રક્ષા કરશે હા જ્યારે તમે એમને બધું સોંપી દેશો શરણાગતિ ભાવ હશે આ ઠાકોરજી બ્રજવાસીઓની રક્ષા કરી ગિરાજ ધારણ કર્યું સાત દિવસ આ ગોવર્ધનને ધારણ કર્યું એમ પણ ગોવર્ધનને ધારણ કરવા વાળા તો એવો તો ગિરિરાજ એવો તો પ્રભુ તો હે હા હવે માનો આ શરીર ગોવર્ધન છે એને કોણ ધારણ કરે શ્રી કૃષ્ણ તો ધારણ કરી રહે સાત દિવસ ધારણ સાતે સાત દિવસ ધારણ કરે છે ને આપણે તો ઘણી વાર એમ કે રવિવારે રજા હોય ને તો કરીશું ઓલો એક દિવસ રજા મૂકે તો બોલો શું થાય સાતે સાત દિવસ ધારણ કરીને બેઠો જાય 80 કિલો 90 કિલો એને ધારણ કરીને બેઠો જાય એક દિવસ રજા નથી મૂકતો ધારણ કિયા સબકો અનન્ય ભક્તિ હો ગઈ બધો આશ્રય છૂટી ગયો
હવે તો ઓલા દૂતો બધા થાકી ગયા ને પછી ઇન્દ્રને આવીને વાત કરી. ઇન્દ્રે આવીને જોયું, 7 દિવસ ગોવર્ધન ધારણ કરેલું. હવે એને પોતાની ભૂલ સમજાઈ, વિચાર્યું કે હવે ભૂલ થઈ ગઈ છે તો વાંધો નહીં, હવે ક્ષમા માંગી લઈએ. પ્રભુ તો કૃપાલુ છે, પણ આ મનમાં સંકોચ થયો કે શું મોઢું લઈને જવું, ક્યાં મું દેખાઉં ઉનકો, જેમણે મને આ સ્થાન આપ્યું, જેમના વજેથી હું છું, એમના જ ભક્તો ઉપર મેં કોપ કર્યો. તો વિચાર આવ્યો કે હવે આ મોઢું દેખાડવા જેવું તો નથી, પરંતુ એમ કરું ગાયની પાછળ પાછળ ચાલુ, ગૌ માતાને આગળ રાખીશ. ગાયને જોઈને, ગાય પ્રભુની પ્રિય છે, અને એમને જોઈને પ્રભુની ક્યાંક મારા માટે નારાજગી હશે તો એ શાંત થઈ જશે, એ દૂર થઈ જશે. એટલે પ્રભુની નારાજગી દૂર કરવા માટે કે પ્રભુ ગાયને જોઈને પ્રસન્ન થઈ જાય છે, ગાયને જોઈને પ્રભુના મુખ પર હાસ્ય આવી જાય છે. પુષ્ટિક પરંપરામાં ગૌ સેવા, ગૌનો બહુ વિશેષ અંગ છે, બહુ મહત્વતા રહેલી છે. અને હવે આ ઇન્દ્રએ પણ કામધેનુ ગાયને આગળ રાખી અને એની પાછળ દંડોતી કરતા કરતા ગયો. એ જ ગાયના દૂધથી પ્રભુનો અભિષેક કર્યો, પ્રભુનું ગોવિંદ નામ થયું, અને હવે હાથ જોડીને પ્રભુની શરણમાં આમ બેઠો છે અને સ્તુતિ કરી રહ્યો છે. ઇન્દ્ર સ્તુતિ. વિશુદ્ધ સતમ જગધામ શાંતમ, વિશુદ્ધ સતમ જગધામ શાંતમ, તપોમયમ સ્વસ્તમસ્તમ, માયામયો ભગવાન વિભર્તિ ધર્મસ્ય ગુપ્તૈ ખલ નિગ્રહાય પિતા ગુરુ દુરત્યય પાદદંડ હિતાય સ્વેચ્છા તનુભિ સમીહસે માનમ છે. અને ભાગવતની સ્તુતિઓને અલગ અલગ રાગોમાં ગાવાનો બહુ આનંદ આવે, અલગ અલગ રાગોમાં. એ ભૂપાલી એવો મીઠો રાગ, એવી મીઠી સ્તુતિ, અને એમાં આનંદ આવે. માયામયો
विशुद्ध सत्वं तव धाम शांतं तपोमयं दस्तरजस्तमस्कं। हे प्रभु, आपका स्वरूप परम शांतमय रजोगुण तथा तमोगुण से रहित विशुद्ध अप्राकृत है। प्रभु, आपनी आ माया बधी जग्याए फैलायेली छे ने ईज माया मां आवीने हूँ आ आ अपराध करी बैठो, परंतु आपे बहु सारू कर्यू। मारा अभिमान ने मारा मूळमांथी काढ़ी नाख्यो। आपज मारा पिता, आपज मारी माता, गुरु प्रभु सब कुछ आप ही हो, मैं आपकी शरण में। इंद्र ने प्रभु ने क्षमा मांगी और आपने मंद मंद मुस्कुराहट के द्वारा इंद्र को क्षमा किया और फिर श्री गिरिराज जी को यथावत स्थान पे पधरा दिया। गोवर्धन लीला पछी आगड़ श्री सुखदेव जी महाराज
જે વરુણને જે મોહ થયો હતો એ લીલાનું વર્ણન કર્યું. વરુણ લોકમાં જે નંદરાયજીને લઈને ગયા, એના દૂતો અનુચર ઉપાડીને લઈ ગયા, અને પછી એ ભગવાન ત્યાંથી એ વરુણ લોકથી એમને લઈને આવ્યા, એ કથાનું વર્ણન કર્યું. અને હવે આગળ પછી રાસપંચ અધ્યાયનું શ્રવણ કરાવ્યું. આ રાસપંચાધ્યાયી 5 અધ્યાયોમાં આ ભાગવતના 10મ સ્કંદના પ્રાણ છે. જૈસે 10મ સ્કંદ યાની શ્રીનાથજી કો હૃદય, ઓર યે પંચ અધ્યાય યાની ઉસમે ધડકતી હુઈ ધડકને, યે પંચાધ્યાયી. અને આ પંચાધ્યાયી અંતર્ગત માધુર્ય લીલાનો ભાવ, માધુર્યની લીલા છે આ. જો પ્રભુ સન્મુખ ઉભા હોઈએ ને અલગ અલગ ભાવ આવે, સખ્ય ભાવ હોય, સાધારણ એક સખ્ય ભાવ હોય, સ્વામિક સેવક ભાવ હોય, શાંત ભાવ હોય, વાત્સલ્ય ભાવ હોય, અને એક માધુર્ય ભાવ હોય, બધાના અલગ અલગ અધિકાર એ પ્રકારથી પ્રીતિ હોય, તો આ 5 પ્રકારના ભાવ આવે એમાં આ રાસ પંચાધ્યાયી એટલે માધુર્ય ભાવની કથા છે. હવે માધુર્ય ભાવ અંતર્ગત પણ 3 પ્રકારની રતિ શ્રી મહાપ્રભુજીએ બતાવી છે. એક છે સાધારણ રતિ, બીજી છે સમંજસા રતિ, અને ત્રીજી છે સમર્થા રતિ. માધુર્ય ભાવમાં પણ 3 ભાગ છે, ધ્યાન આપજો આ વાતને. 3 પ્રકાર કી રતિ. સાધારણ રતિ જે કુબજાની હતી, બીજી છે સમંજસા રતિ, એનો મતલબ કે જેમાં પરસ્પર આનંદ અરસપરસ લેવાની ભાવના હોય, અને ત્રીજી છે સમર્થારતી જે ગોપીજનોની. કુબજાની જે રતી છે એ સાધારણ રતી છે, મતલબ એને ભગવાનમાં માધુર્ય ભાવ છે, પણ એ ભાવમાં શું આપને આનંદ આવે કે ન આવે, મારા મનોરથ પૂર્ણ કરો, મને આનંદ આવવો જોઈએ, આ એ પ્રેમ છે, પણ એ માધુર્ય સાધારણ ભાવ કહેવાય. મેરે મનોરથ પૂર્ણ હોને ચાહીએ, તમને આનંદ આવે કે નહીં આવે. પછી એક છે સમંજસા રતિ, એમાં જેમ આ રુકમણી આદિ જે પટરાણીઓ ભગવાનની, પ્રભુ આપકો ભી આનંદ આય ઓર હમે ભી આનંદ આય, ઓર ફિર ઉસસે આગે હૈ સમર્થા રતિ, પ્રભુ હમે આનંદ આય કે નહીં આય આપકો સુખ પહોંચના ચાહીએ, આપને આનંદ આવે. અને એ કોણ કે ગોપીજનોની ભક્તિ, ગોપીજનોનો પ્રેમ, કે જેમાં પોતાના તત્ સુખ નહીં, પ્રભુ ભગવત સુખનો વિચાર છે, આપને જેમાં આનંદ આવે, એટલે સર્વોત્તમ સમર્થા રતિ. અને એ સમર્થા રતિ અંતર્ગત આ માધુર્ય ભાવ એટલે કે આ રાસ પંચાધ્યાય. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે સુબોધનીજી અંતર્ગત કે બ્રહ્માનંદાત સમૃદ્ધિત્ય ભજનાનંદ યોજને, કે હવે આ ગોપીજનોને બ્રહ્માનંદમાંથી ભજનાનંદનો અનુભવ કરાવવો છે. બ્રહ્માનંદનો અનુભવ તો કાત્યાયની વ્રતમાં આપે કરાવી દીધો, હવે ભજનાનંદનો અનુભવ કરાવવો છે. અને ભજનાનંદ એટલે ભજ સેવાયામ, સેવાના અર્થમાં ભજન શબ્દનો, ભજનીયો વ્રજાધિપઃ, સેવાના અર્થમાં એ ભજ શબ્દ, ભજ ધાતુ પ્રયોગ કરવામાં આવ્યો છે. એટલે ભજનાનંદ પોતાની અંતરંગ સેવાનો અધિકાર આપવા માટે, એ સુખ આપવા માટે પ્રભુએ આ રાસ વિહાર આદિની લીલા કરી છે, ભજનાનંદનું દાન કરવા માટે. શ્રી સુખદેવજી કહી રહ્યા છે, ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતું મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિતઃ. ભગવાન પિતા રાત્રિહ, દેખો યહાં બહુવચન હૈ તારાત્રિહ, કૌન સી રાત્રિયાં કે જિન રાત્રિયો કા વચન કાત્યાયની વ્રત મેં દિયા, ઉન શરદ કી રાત્રિયો કો દેખતે હુએ, શરદ ઋતુ જેમાં શીતલ શીતલ મંદ પવન હોય, રાત્રિનો સમય રાત્રિ આહલાદક હોય, એટલે રાત્રિનો સમય આપે પસંદ કર્યો. શરદ ઋતુ શીતલતા આપવાવાળી છે, એટલે શરદ ઋતુ પૂર્ણિમાની એ ચંદ્રમા, અને એવા પર બ્રહ્મ શ્રી કૃષ્ણ વૃંદાવનમાં વિહાર કરતા પધાર્યા.
અને યમનાજીના તટ ઉપર ઉભા રહીને વેણુ પોતાના અધરો પર સજાવી ઓર અધરો પર સજા કર દિવ્ય વેણુનાદ આપને કિયા. યોગ માયા મુપાશ્રિતઃ, પ્રભુએ યોગ માયાનો આશ્રય લીધો. યોગાય માયા ઇતિ યોગ માયા, ભગવાનનો જે સંબંધ કરાવે એને યોગ માયા કહેવાય. જો આજે શ્રીનાથજીની 12 પ્રકારની જે શક્તિ છે એ શક્તિમાં એક આ યોગ માયા છે. જેમ એક છે ઉચ્છેદિખા શક્તિ પ્રભુની, જે રસ ગોપનનું કાર્ય કરે છે. એક છે વિક્ષેપિકા શક્તિ, નિકુંજ લીલામાં અનધિકારીઓને પ્રવેશ ન કરવા દે. ત્રીજી છે યોગ માયા, જે રાસલીલાની બધી સામગ્રી સિદ્ધ કરે. ચોથી છે કાત્યાયની, જે અલૌકિક સાધન કરે, ભક્તોનો મનોરથ સિદ્ધ થાય એ પ્રકારના. પાંચમી છે વૃંદાદેવી, આ શ્રીનાથજીની પાંચમી શક્તિ. અને એ વૃંદાદેવી વૃંદાવન મેં સબ ઋતુ અનુસાર સામગ્રી સિદ્ધ કરે, કારણ કે હરેક ઋતુની એક સામગ્રી છે. તો ઋતુ અનુસાર સામગ્રી સિદ્ધ કરે એ કાર્ય વૃંદાદેવીનું. શ્રી ચંદ્રાવલીજી, કે એ ચંદ્રાવલીજીનું કાર્ય શું, કે શ્રી ઠાકોરજીને રમણ કરાવે, લીલા કરાવે, ભિન્ન ભિન્ન પ્રકારથી લીલા કરવા માટે પ્રભુને પ્રોત્સાહિત કરે. સાતમી છે સંકેત દેવી, બ્રજભક્ત એવમ શ્રી ઠાકોરજી હજી પધારવા ન હોય તો એનો સંકેત, જેનો મનોરથ છે એ સંકેત કરે, સંકેત દેવી. બ્રજ મેં જબ ઠાકોરજી પધારે તો બડે એસે સંકેત સંકેત ભી હો. આપને આવે ને પ્રસંગોમાં આવે છે લીલાઓના ઠાકોરજીમાં, કે જ્યારે આવે આ દધી મંથન ને માખન ચોરી ને આ બધું થતું, ત્યારે પછી ઠાકોરજી જે પોતાના અનુચરોને છોડ્યા હતા એમને કીધું હતું, ભાઈ જ્યાંથી પણ સારું કંઈક દેખાય, માખણ દેખાય તો તરત આવીને સૂચના આપો. અને હવે એ સૂચના મળે એટલે ઓલી ગોપી મંથન કરીને માખણ લઈને જ્યાં વેચવા માટે જાય તો ઓલે સંકેત આપી દે પ્રભુને. અને સંકેત કેવી રીતે આપે, ગાયોના નામથી. અરે વો ગોરી નિકલ ગઈ હે, એટલે ઓલી નીકળી ગઈ ગોપી, એમ આ સંકેત. અરે વો શ્યામા કો પકડો, દેખો વો નિકલ ગઈ, છૂટ ગઈ. બ્રજ મેં એસે સંકેત બડે હું મેં, એ સબ સંકેત હે. આપણે બ્રજભક્તોના ભાવથી જે માલાજી ધરાવીએ ને એમાં એ સંકેત છે. આ જો આ કેમ ગઈ હવે આ માલા ધરાવીએ ને એમાં પછી આવા ભાવ એમાં રહેલો છે. પ્રભુને માળા ધરાવીએ અને પ્રભુ જો આ સૌથી પહેલા આપ આગળ વનમાં જશો ને ત્યાં આ ગુલાબની આપની કુંજ આવશે, આપ ત્યાં નહીં રોકાતા, પછી સફેદ પુષ્પની કુંજ આવશે ત્યાંય નહીં રોકાતા, ત્યાંથી આગળ વધતા જજો આગળ વધતા જજો, પછી પીળા ગુલાબની કુંજ આવશે પીળા પુષ્પની, ત્યાંય આપ નહીં રોકાતા. અને પછી આ થાક આવે નહીં, ડેસ્ટિનેશન આ એડ્રેસ આ જગ્યાએ આપને પહોંચવાનું છે. આ બધા સંકેત છે, આ ઠાકોરજીને સંકેતો આપે. એ માલાજી ધરા દે ને આ થાક એટલે શું, મળવાનો મીટિંગ પોઈન્ટ. એ મીટિંગ પોઈન્ટ એટલે કહીએ ને માળાજી ધરાવો તો ભાઈ સીધી ધરાવો. બહુ ટેકનોલોજી હતી એ સમયમાં, આજના સમયમાં જેવું નથી. ઓલું જીપીએસ નેવિગેશન એ ત્યારે હતું, આ બધા નેવિગેશન છે. અને આ નેવિગેશન એવા ઠેકાણે પહોંચી જ જાય. ઓલા નેવિગેશનમાં તો આપણે અહીંયા ઇન્ડિયા ભારતમાં વાપરીએ તો ક્યાંક ગોતે ચડી જઈએ, કારણ કે આપણા એડ્રેસ બધા એવો હોય, આની પાછળ ને આની બાજુમાં ને આના નીચે ને આવા બધા ઉલટા પુલટા, ઓલો તો ફરવા લાગે, ઓલો એમાં ગોટા ખાઈ જાય. એટલે જીપીએસ ત્યાં આપણે ભારતની બહાર તો શું એક નંબર હોય, એ નંબર એક નાખી દો એટલે તમને ઘરના દરવાજાની બહાર ઉભો રાખી દઈએ. પણ અહીંયા આપણા બધા એડ્રેસ જ એવા હોય, આ ડેરીની પાછળ લંબે હનુમાન કે પીછે છોટે હનુમાન કે બાગે, આની આગળ ઓલો ગોથા ખાઈ જાય બિચારો, કે ક્યાં આને લઈ જવું. એટલે આપણે આ એ સમયે બ્રજભક્તો આ આ પ્રકારનું એ યુઝ કરતા ટેકનોલોજી, આ આ સંકેત ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે જે સંકેત આપે એ સંકેત દેવી, એ પ્રભુની એક શક્તિ. શ્રી લલિતા દેવી જે મધ્યાતી રૂપ છે, મધ્યાજી છે, લીલામાં ક્યારેક પછી આના કાની ઝઘડા બી તો હો જાય, તો પછી મધ્યમાં રહીને પાછું સમાધાન કરાવે, અરે ભાઈ છોડો આપ બી છોડો, તો એ કોણ, શ્રી લલિતા દેવી. પછી નવમી છે વિમલા દેવી,
હવે જે ભક્તોનો જેવો મનોરથ, પછી એ ભક્તોને એ પ્રકારે શિંગારથી સુશોભિત કરે. કારણ કે હરેક મનોરથનો એક ઋતુ છે, એની એક સામગ્રી છે અને એના એક શિંગાર છે. હરેક મનોરથનો એક શિંગાર ને એ શિંગાર એ પ્રમાણે સામગ્રી. તો એ ભક્તોને શિંગાર ધરાવે. પછી છે નવવારી દેવી. હવે એ નવવારી દેવીનું કાર્ય શું? ભક્તોને નૂતન રસિક એવી વાતો કરી કરીને એના ઉત્સાહ પ્રેમનું વર્ધન કરે, રસ વૃદ્ધિનું કાર્ય કરે કે એનો ભાવ હજી ખીલે. એ છે નવવારી દેવી. ફિર હે ગ્યારમી ચોવારી દેવી. જે ચોવારી દેવી ચારો યુથાધિપતિઓની આજ્ઞા અનુસાર સેવા કરે. અને બારમી છે આનંદી દેવી. હવે પ્રતીક્ષા કરતા હોય ભક્તોને, ઠાકોરજીને મોડું થયું હોય આવવામાં, તો ઓલું જોવા માટે જાય, શું થયું, કેમ વિલંબ થઈ રહ્યો છે આ ભક્તોનો તાપ, તો એ જોઈને આવે શેની વિલંબ થઈ રહ્યો છે અને એ વિલંબને દૂર કરાવે. તો આ બધી પ્રભુની શક્તિઓ છે, પ્રભુની લીલા પરિકર છે. તો હવે આ ભક્તોને એના મનોરથ પૂર્ણ કરવા માટે શું કર્યું? યોગ માયા મુપાશ્રિત. યોગ માયાનો આપે આશ્રય લીધો. યોગ માયાના ઘણા બધા અર્થ બતાવ્યા. એક તો યોગ માયા એટલે કે શ્રી યમુનાજી, યમુનાજીના તટ ઉપર પધાર્યા. એક યોગ માયાનો મતલબ છે કે વેણુજી બંસીજી એ પ્રભુને મળાવવા વાળી છે. એક છે કે સ્વામીજીનો સાનિધ્ય આશ્રય લીધો. કારણ કે જ્યારે જ્યાર સુધી સ્વામીજીની કૃપા ન થાય ત્યાર સુધી જીવને રાસમાં પ્રવેશ ન મળે. તો હવે વેણુનાદ કર્યો ને હવે બધી ગોપીઓને વેણુનાદ સંભળાયો. બધી ગોપીઓ પોતાનું બધું કાર્ય બધું છોડીને જ્યાંથી વેણુનાદ થઈ રહ્યો હતો, જે અત્યંત આતુર ભાવવાળી હતી, બધી ગોપીજનો વૃંદાવનમાં આવી ગઈ. અને હવે એમને જોઈને પ્રભુ શું કહે? સ્વાગતમ વો મહાભાગઃ પ્રિયમ કિમ કરવાણી વહ વ્રજસ્યાનમયમ કશ્ચિત વૃતાગમન કારણમ વ્રજન્યેષા ઘોરરૂપા ઘોરસત્વનિષેવિતા પ્રતિયાત વ્રજમ નેહ સ્થેયમ સ્ત્રીભિઃ સુમધ્યમા. ગોપીઓને જોઈને પ્રભુ એમનું અભિવાદન કર્યું, સ્વાગત કર્યું. પ્રિયકિમ કરવાણી વહ પ્રશ્ન કર્યો, કહો આ રાત્રિના સમયમાં આવવાનું તમારું પ્રયોજન શું છે, હું તમારા માટે શું કરી શકું? રજન્યેશા ઘોર રૂપા ઘોર સત્વ નિષેવિતા. શ્રી મહાપ્રભુજી આ શ્લોકની બે પ્રકારથી એના અર્થ બતાવ્યા. પ્રથમ અર્થમાં તો વનમાંથી ભગવાન જવાની આજ્ઞા કરે છે એ ભાવ આ શ્લોકમાં પ્રગટ થાય છે કે રજન્યેશા ઘોર રૂપા, હે ગોપીઓ એશા ઘોર રૂપા રજની, આ ભયંકર રાત્રિઓ છે અને આમાં ઘોર સત્વ નિષેવિતા ભયાનક પશુઓ આ વનમાં નિવાસ કરે છે. એટલે સુમધ્યમાં વ્રજમ પ્રતિયાત, વ્રજમાં પાછા વયા જાઓ. સ્ત્રી બિહી ઇહ ન સ્થેયમ. કારણ કે રાત્રિના સમયે સ્ત્રીઓને આ પ્રકારથી વનમાં રહેવું એ યોગ્ય નથી. અને બીજા અર્થમાં શ્રી મહાપ્રભુજી આનો ગૂઢાર્થ પ્રગટ કરતા ભગવાનનું જે વાગ વૈદગ્ધ્ય છે એ અહીંયા શ્રી આચાર્યજી દ્રષ્ટાવે છે. શ્રી આચાર્યજી આનો અન્વય અર્થ કરી રહ્યા છે અને સમજાવી રહ્યા છે કે પ્રભુએ કહ્યું કે એશા રજની અઘોર રૂપા. એટલે મહાપ્રભુ શું કહી રહ્યા છે કે આ રાત્રિ ડરાવની નથી, અઘોર રૂપા છે. આ રાત્રિમાં અઘોર સત્વ નિષેવિતા એટલે કે અઘોર સત્વ એટલે કે સાત્વિક જીવો, સાત્વિક પ્રાણીઓ આ રાત્રિના સમયમાં નિવાસ કરે છે. વ્રજમ ન પ્રતિયાત, વ્રજ મે વાપિસ લોટ કે મત જાઓ. કારણ કે સ્ત્રીભિ સુમધ્યમાં, આપ સુમધ્યમાં છો, આપ રસાત્મિકા છો, એટલે આપને અહીંયા જ રોકાવવું યોગ્ય છે. આ પ્રભુનો અંદરનો જે રહેલો હાર્દ છે કે આ સાત્વિક રાત્રિ છે, સાત્વિક પશુઓ છે, અહીંયા વ્રજમ ન પ્રતિયાત, વાપિસ વ્રજમે મત જાઓ, એવો શ્રી મહાપ્રભુજી આ સુબોધનીમાં અર્થ કરે છે. તો જ્યાં પ્રભુનો એ શાબ્દિક અર્થનો આ લોકોએ શ્રવણ કર્યું, ગોપીજનોથી સહન ન થયું અને મુખમંડળ નીચે કરીને એવી દુઃખની અવસ્થા આવી ગઈ
અરે કે આ આ પાછા જવાની શું કામ વાત કરે છે? આ રાત્રિની તો અમે ક્યારની પ્રતીક્ષા કરી રહી હતી, અને હવે એ જે સમય આવી ગયો અને હવે પાછું જવાની આજ્ઞા કરે છે, એ એ સાંભળીને ગોપીઓ નિરાશ થઈ ગઈ. જબ પિય કહ્યો ઘર જા, અધિક ચિત ચિંતા બઢી, પુત્રીન સોંપાતી રહી ગઈ એકટક, દુઃખ કે બોજ છબિ શિવ ગ્રીવ ને ચાલી ના બસી, અકાલિન કે ભાર નમિત મનુ કમલ જબ પ્રિય કયો ઘર જા. એસી નિરાશ હો ગઈ. નંદાસજી કે શબ્દો મેં હમ દેખે, નંદાસજી કહે રહે હૈ અક અલીન માલ સે, જેમ ભ્રમર ના ભાર થી કમલ ની માલા નીચે ઝુકી જાય છે, એમ ગોપીઓ નું મુખ મંડલ નીચે કી ઓર ઝુક ગયા, ઓર અપને ચરણ કે નાખુન સે ધરતી કો કુરેદને લગી. મન હી મન સોચને લગી કે યે એસે નિષ્ઠુર વચન ક્યો કહે રહે હૈ. એક ગોપી કહેને લગી, મે એવમ વિભોર હતિ ભવાન ગદિતો મૃષંસમ સત્ય જ સર્વ વિષયાન સ્તવ પાદ મૂલમ, ભક્તા ભજસ્વ દુર્વગ્રહ માત્યજસ્માન, દેવો યથાદિ પુરુષો ભજતે મુમુક્ષુન. નેવમ વિભોર્હતિ ભવાન ગદિતો મૃષંસમ. સખી કહે રહી હે કૃષ્ણ, તુમ તો ઘટ ઘટ વ્યાપી હો, બધાના ઘટની બધાના હૃદયની વાત જાણો છો, આપ અમારા મનની વાત જાણો છો, અને એ મનની વાત જાણો છો, છતાં આપ આવી વાત કહી રહ્યા છો કે પાછા જાઓ. અમે બધું સત્ય જ સર્વ વિષયાંશ તવ પાદ મૂલમ, હમ આપકે પાદ આપકે ચરણાર વિંદ કો પ્રેમ કરતી હૈ, આપકો ચાહતી હૈ, સબ વિષયો કો છોડ કે હમ યહાં પે આઈ, ઓર આપ કહે રહે હો કે ઘર જાઓ. हम जानते हैं कि आप थोड़े हठीले हो, स्वतंत्र हो, लेकिन जिस प्रकार से आदि नारायण भगवान अपने मोक्ष भक्तों को स्वीकार कर लेते हैं, उसी प्रकार से प्रभु आप हमारा स्वीकार करें, हमारा त्याग न करें. तमें कहो छो कि घरे जाइए, पर घरे जाइन में शू करीशु. चित्तं सुखेन भवता पहतो गृहेषु, यन्ने પાદૌ પદૌ ન ચલતસ્તવ પાદ મૂલાદ, યામહ કથં વ્રજમથો કરવામ કિંવા. હમારે ચિત્ત કા તો આપને હરણ કર લિયા, આ હાથ પગ જડ થઈ ગયા છે, અહીંથી હલતા નથી. આપ કહો છો ઘરે જાઓ, ઘરે જઈને અમારું ચિત્ત તો આપમાં લાગેલું છે, કંઈ કામ તો થઈ નહીં શકે, તો ઘરે જઈને શું કરીશું? પ્રભુ આવા નિષ્ઠુર ન બનો, કૃપા કરો, અમારો આપ સ્વીકાર કરો. જ્યાં ગોપીજનોનો અંદર દ્રઢતા જોઈ, નિશ્ચયતા જોઈ, અને એ દ્રઢ નિશ્ચય જોઈને પ્રભુ મંદ મંદ મુસ્કુરાને લગે, ઓર ઉનકે સાથ આપને લઘુ રાસ કા પ્રારંભ કર દિયા. જહાં પ્રભુ ગોપીજનો કે સાથ રાસ કર રહે થે, ઉસી સમય વો આનંદ કી સમય, એ આનંદ ની વેલામાં ગોપીજનો ના અંદર એક સૌભાગ્ય નું મદ થયું. પોતાના સૌભાગ્ય નું મદ થયું કે આ પ્રભુ મારી સાથે ક્રીડા કરી રહ્યા છે, હું પ્રભુને સુખ પહોંચાડી રહી છું, એ મારા છે, મારાથી આનંદ આવી રહ્યો છે, એવું સૌભાગ્ય મદ થયું. અને એના લીધે પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા.
અને હવે એ અંતરહિત પ્રભુને ગોપીજનો બહાર બધી જગ્યાએ શોધે છે. પ્રભુ તો એમના જ અંતરહિત, એમના જ હિતમાં, હૃદયમાં જઈને છુપાઈ ગયા. કારણ કે પ્રભુ માન સહન કરી શકે, અભિમાન સહન ન કરી શકે. આ અભિમાન આવ્યું એટલે એમના અંતરમાં છુપાઈ ગયા. પરંતુ આ હવે ગોપીજનો બહાર ગોતવા લાગી, શોધવા લાગી, પણ ક્યાંય મળે જ નહીં. આનંદ તો અંદર કા વિષય હૈ. બધી જગ્યાએ ગોતે, પછી લતા પતાઓને પૂછે, અને હવે પ્રભુને પુકારવા લાગી. અને એ વિરહની વેદનામાં જે ગોપીઓએ પ્રભુને પુકાર લગાવી, ગીત ગાયું, એ ગીતનું નામ ગોપી ગીત. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ ગોપીજનો જે ગીત ગાય છે, એ ગીત ગાવાના બે કારણ, સ્વભાવાદ ઓર અપરાધતઃ. વિરહના સ્વભાવના લીધે અને અપરાધનું અનુસંધાન થયું કે અમારી ભૂલ થઈ ગઈ, બે ભાવના લીધે ગોપીજનોએ આ ગીત ગાયું. આવો આપણે પણ અમુક આ ગોપી ગીતના શ્લોકોના માધ્યમથી જે પ્રભુ અંતરહિત થઈ ગયા છે આપણાથી, એ અંતરહિત, એ આનંદને પ્રાપ્ત કરવાનો આપણે પણ પ્રયાસ કરીએ. જય તિતે ધિકં જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્ર હિ સંસ્કૃતે ભયા સરો
પ્રભુ અમે બાકી રહી ગયા. પ્રભુ કૃપા કરો, પ્રગટ થાઓ, દર્શન આપો. શરદ ઉદાસ હે સુરતનાથ, સુરતનાથ હે ગોપીજનો પ્રભુને સુરતનાથ કહીને સંબોધિત કરી રહ્યા છે. જ્ઞાન માર્ગમાં જીવ, ધર્મ માર્ગમાં ચાલવા વાળો પ્રભુને કહે હે ધર્મજ્ઞ. અર્થ માર્ગ મેં ચલને વાલા ભક્ત કહેતા હે લક્ષ્મીપતિ. મોક્ષ માર્ગ મેં ચલને વાલા ભક્ત કહેતા હે મુકુંદ. લેકિન પ્રેમ કામ માર્ગ મેં ચલને વાલા કહેતા હે સુરતનાથ. જો સુંદર રતિ પ્રદાન કરે ઓર ઉન સુંદર રતિ કો જો ભોગે વો સુરતનાથ. ભગવદ પરાયણ રતિ વહ નિર્વિકારી હૈ અવિનાશી હૈ, અને સંસાર પરાયણ રતિ એ વિકારી છે વિનાશી છે. તો હે સુરતનાથ, આપે જે દયા કરવા વાળા, આપે તો વચન આપ્યું હતું, આપ તો ભક્તોના મનોરથ પૂર્ણ કરવા વાળા છો. હે પ્રભુ, આ સમયની અમે ક્યારની પ્રતીક્ષા કરી રહ્યા હતા, પ્રગટ થાઓ. અમે જાણીએ છીએ કે કેવલ આપ આ યશોદા નંદન નંદ નંદન નથી, અખિલ દેહી નામ અંતર આત્મદ્રુપ, અખિલ દેહધારીઓના આત્મા સ્વરૂપ છો પ્રભુ. અને આ પૃથ્વીનું દુઃખ દૂર કરવા માટે
આપ અવતાર ધારણ કર્યો છે, આપ પૃથ્વી ઉપર પધાર્યા છો, તો પ્રભુ અમને બતાવો કે આ પૃથ્વીમાં અમારી ક્યાંય ગણતરી છે કે નહીં, અમારી અંદર કઈક લૌકિક આસક્તિ હોય, સાંસારિક ઈચ્છાઓ હોય, ને આપ અંતર ધ્યાન થઈ જાઓ તો સમજાય અમે તો બધા પરિવાર લૌકિક આસક્તિઓને છોડીને આપની શરણમાં આવ્યા છીએ. ક્યાંક અમારી અંદર ચોરી છુપે અભિમાન આવી ગયું હતું તો આપના મંદ હાસ્યની ઉજ્જવલ રેખાઓ અમને દેખાડી દે તો અમારો અભિમાન નષ્ટ થઈ જાય. હરિયો કપી, ઇસ પ્રકાર સે રાત્રિ કે સમય મેં સ્ત્રીઓ કો છોડ કે જાના યે શોભા નહીં દેતા. આપના સુકોમલ ચરણારવિંદ અમે અમારા હૃદય ઉપર પધરાવવાની ઈચ્છા રાખીએ છીએ. પ્રણત દેહી નામ, આપના ચરણારવિંદ સમસ્ત પાપોનો નષ્ટ કરવા વાળા છે. હવે અમારા અંદર પ્રાણ ટકેલા છે તો એનું એકમાત્ર સાધન કારણ આપની આ કથા, આપની આ લીલાઓનું ચિંતન અમે કરી રહ્યા છીએ. આપનું ચિંતન કરીએ છીએ એટલે પ્રાણ ટકી રહ્યા છે. તવ કથા અમૃતમ તપ્ત જીવનમ, આપની આ કથાઓના માધ્યમથી જ, લીલાના ચિંતનના માધ્યમથી આ શરીર ટકેલું છે. સત્સંગ એ તો વૈષ્ણવનો પ્રાણ છે. ગોપીજનો કહે છે, પ્રભુ આપે કેટલી કેટલી જગ્યાએ અમારી રક્ષા કરી. ઘણી જગ્યાએ અલગ અલગ અવસરો ઉપર પ્રભુ આપે અમારી રક્ષા કરી, પરંતુ શું આ દિવસ દેખાડવા માટે? એના કરતા તો અમને ઈ સમયમાં મરી જ ગયા, મરી જતા ઈ વધારે સારું હતું. પરંતુ આ વિરહ ભાવ, વિરહ વેદના અમારાથી સહેલ નથી થતી. બધી ગોપીઓ એવી તન્મય થઈને કૃષ્ણને લતા પતાઓમાં ઢૂંઢી રહી છે, બ્રજની ગલી ગલીમાં શોધી રહી છે, પ્રભુને પુકાર લગાવી રહી છે. યત્તે સુજાત ચરણાંબુરુ હંસ્તનેશુ ભીતાશનૈ પ્રિયદધી મહિ કર્કશેશુ તેનાટવી મટસિ ગદ્ગત તેન કિંચિત ગુરુપાદભિર્ભ્રમતિ ધીર્ભવદાયુષાન્નઃ. પ્રભુ આપના સુકોમલ ચરણારવિંદ અમે અમારા હૃદયમાં પધરાવવાની ઈચ્છા રાખીએ છીએ, કારણ કે અમારી અંદર પણ ક્યાંક હૃદયમાં કામ, ક્યાંક કામ વાસના આવી ગઈ હોય, મદ આવી ગયું હોય, તો પ્રભુ આપની કૃપા થશે તો એ દૂર થઈ જશે. સુખદેવજી કહી રહ્યા છે કે બધી ગોપીજનો યમુનાજીના તટ ઉપર જઈને રુરુદહ સ્વસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસાહા, બધી ગોપીજનો યમુનાજીના તટ ઉપર જઈને સુસ્વર રુદન કરવા લાગી. અને જ્યારે પ્રભુએ જોયું કે હવે આ જે વિપ્રયોગ વિરહના ભાવના લીધે એનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું, કારણ કે વિપ્રયોગ રૂપી અગ્નિથી હૃદય શુદ્ધ થાય છે, જેમ સેવા કરવાથી તન શુદ્ધ થાય છે, એમ વિપ્રયોગ ભાવનાથી અંતઃકરણની શુદ્ધિ થાય છે. ને જ્યારે વિપ્રયોગ એમની અંદર જોયો, એમની અંદર જ્યારે દીનતા આવી અને યમુનાજીનો આશ્રય સ્વીકારી લીધો, પહેલા તો બધી જગ્યાએ શોધતી હતી, ભગવાન કોઈ સાધનો સે પ્રસન્ન થોડી હોતે પ્રગટ હોતે, ભગવાન તો નિસ્સાધન જનોદ્ધાર. અને યમુનાજીનો આશ્રય લીધો, પ્રભુએ જોયું કે હવે આમની અંદર દીનતા આવી, ત્યારે ગોપીઓના મંડળમાં આપ સુંદર પિતાંબર વસ્ત્ર આભૂષણો ધારણ કરીને ગોપીજનોના મંડળમાં આપ પ્રગટ થઈ ગયા. ઓર આપ પ્રગટ હુએ કેસે સાક્ષાત મન્મથ મન્મથ તાસા માવીર મુચ્છોરી સ્વયમાન મખાંબુજઃ પીતાંબર ધરસ્ત્રગ્વિ સાક્ષાત મન્મથ મન્મથ. કામદેવ કો ભી મોહિત કરને વાલે એસે સુંદર પીતાંબર વસ્ત્ર ધારણ કરકે પ્રગટ હો ગયે. ઓર અબ ગોપીઓ કે સાથ આપને વહ વૃંદાવન મે ચંદ્ર સરોવર પર મહારાસ કા પ્રારંભ કિયા. સુદેવ જી કહે રહે હૈ કે રાજન યે રાસ યે કોઈ સાધારણ સ્ત્રી ઓર પુરુષ કા નહીં, યે તો જીવાત્મા ઓર પરમાત્મા કા મિલન હૈ. સબ મહારાસ મે જુડ ગયે, આઈએ હમ ભી થોડી ક્ષણ કેવલ રાસ કા આનંદ લે. તાલી વગાડતા શરદ પૂનમ ને, શરદ પૂનમ ને રાત્રિ ને ગાય ચંદ્ર ચડ્યો આકાશ રે આવે લયા આશા ભરા રે અમે આવ્યા ને મારે વાલે રમાડા રાસ રે આવે આશા ભરા અમે
વનના ચોક માને કાઈ કૃષ્ણ રમાડે રાસ રે આવેલ આશા ભરા હો આશા ભરા રે અમે આવ્યા ને મારે વાલે રમાયા રાસ રે આવેલ આશા ભરા આશા ભરા રે અમે આવ્યા ને મારે વાલે રમાયા રાસ રે આવેલ આશા ભરા તારા ભોરે છબીલા તારા ભોરે રંગીલા તારા રંગ ભેરું જુએ તારે વાત રંગલો હે રંગલો જામ્યો કાલિંદીને ઘાટ છોગાડા તારા ભોરે છબીલા તારા ભોરે રંગીલા તારા રંગ ભેરું જુએ તારે વાત રંગલો
गोकुड़मा तू क्या मोर रमवा आव सुंदर वर सामिया बाबाया तमे रमवा ते नावो सामाते तमे रमवा ते नावो सामाते हे नाया वो तो नाया वो तो हे नाया वो तो हे नाया वो तो नंद जिमिया रमवा आवो सुंदर वर सामिया बाबाया मन मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे धन घोर जरे चहुवर मारु मान हो करे मन मोर बनी धन गाट करे मन मोर बनी धन मारु मन मोर बनी धन गाट करे मारु मन मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे घर 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 में गगना गगने गगने घर जाट भरे घुमरी घुमरी घर जाट भरे नवे धान भर सर सिम झूले नदियों नव जोबन मान फूले नव दिन कप पन पाँच खुले मधरा मधरा मलकाइन में दे मैं सुने बात करे गगने गगने घुमराई ने पागर पागर जड़ भरे मन मोर बनी करे मन मोर बनी धन गाट मारे मन मोर बनी धन गाट करे मारु मन मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन करे मन मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे वन रात वन मावाला रास रचाव्यो वाला रात वन मावाला रास रचाव्यो वाला छोड़ से गोपीना तान्या छी छोड़ से गोपीना तान्या छी हे उडायवा हे उडायवा हे उडायवा भर हे उडायवा भर कानूडो सुजाने मारी थी तुतारो सुजाने मारी थी कानूडो सुजाने मारी थी तुतारो सुजाने मारी थी हे बेनिया में हे बेनिया में
હે બેની અમે બાળ દુવારા રે હે બેની અમે બાળ દુવારા રે કાનુડો સુજાવે આરતી ઉતારો સુજાવે મોરે વૈરાગણ વાલા કાના તારા નામ ની રે મોરે વૈરાગણ વાલા કાના તારા નામ ની રે કાનુડે મારે લાય અમને તીર કાનુડે મારે લાય અમને તીર હે વૈગાયવા હે વૈગાયવા હે વૈગાયવા રે 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 હે વૈગાયવા રે 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 રે